અહીં સંકલિત આપેલું છે અને એનો જવાબ આપેલો છે જવાબમાં બે કિંમતો છે એક તો એફ ઓફ એક્સ અને બીજી કિંમત લેમડા તો અહીંયા એ બંનેનો ગુણાકાર છે એફ ઓફ ફાઈવ બાય થ્રી ઇન્ટુ લેમડા એ શું થાય એ કીધું છે આપણને જુઓ અહીંયા એક વાત તો છે સંકલિતમાં સાઈન એક્સ છેદમાં છે અંશમાં એક્સ છે તો હું શું કરું તો સાઈન એક્સ બરાબર ટી ધારી લઈએ અહીંયા આપણે લખીએ એક્સ बराबर टी धारता था। तो जो साइन एक्स बराबर टी धारी तो आप शू कही x एक्स बराबर डी टी तो अँ हमें संकलित शू आईज इवल टू इंटीग्रेशन अंश में थे डी टी औरद में शूष्ट टी क्यूब इंटू वन प्लस टी रेस टू सिक्स एनी टू बा जुओ हमें हूँ शू करु તો ટીની છ ઘાત કોમન લવ તો ટીની છ ઘાત જો બહાર છે તો કેટલી થશે તો અહીંયા સ્વાભાવિક છે ટીની છ ઘાત એની પાછી ટુ બાય થ્રી ઘાત થાય તો એ તો કેટલું થયું ટુ ઇન્ટુ ટુ તો એ તો થઈ ટીની ચાર ઘાત થશે તો એ ટીની ચાર ઘાત બહાર આવે આની સાથે ગુણાય તો આ કેટલા થયા ટીની સાત ઘાત તો અહીંયા શું થશે તો અહીંયા થયું ટી રેસ્ટ ટુ સેવન અને અહીંયા શું થશે

અહીંયા ડીટી એની ડીટી અને છેદમાં ટીની સાત ઘાત એની જગ્યાએ માઇનસ વન પોઈન્ટ સિક્સ અને આંશમાં ખાલી શું વચ્ચે હવે ડી યુ અને છેદમાં શું વધશે યુની ટુ બાય થ્રી ઘાત તો આ તો શું થયું માઇનસ વન બાય સિક્સ ઇન્ટીગ્રેશન યુની માઇનસ ટુ બાય થ્રી ઘાત યુ

તો અહીંયા આપણે લખીએ સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અપોન ટુ સાઇન સ્ક્વેર એક્સ થશે આવું અને આ થયું વન પ્લસ સાઇન રેસ ટુ સિક્સ એક્સ એની વન બાય થ્રી ઘાત પ્લસ સી જુઓ હવે અહીંયા આ પદ છે ને એની જગ્યાએ આપણને આ પદ આપેલું છે તો પહેલી વાત વન અપોન થ્રી ઘાત છે તો લેમડા બરાબર હું શું કહીશ તો લેમડા બરાબર તો થ્રી થશે

ટુ અને સાઈન ફાઈ બાય થ્રી એ તો કેટલું થયું રૂટ થ્રી બાય ટુ પણ એનો સ્ક્વેર એટલે થ્રી ડિવાઈડ બાય ફોર ચાલો તો ત્રણ અહીંયા થશે અને અહીંયા ટુ ઇન્ટુ ટુ ફોર તો એકના છેદમાં બે અંશમાં જાય તો અહીંયા શું થયું માઇનસ ટુ આ આપણો જવાબ થશે તો વિકલ્પ ત્રણ આ સાચો જવાબ થશે